आगामी त्रण दिवस राज्य में भारे वरसाद की आगाही। दक्षिण गुजरात में केटलाक स्थले भारे वरसाद की आगाही। आज डांग, वलसाड, दमण, दादरानगर हवेली में भारे वरसाद की शक्यता। दाहोद, नर्मदा, सूरत, नवसारी, तापी और भावनगर में भारे वरसाद की आगाही। आवतीकाल बे दिवस दक्षिण गुजरात में भारे वरसाद की शक्यता। 23 और 24 ऑगस्ट हलवा मध्यम वरसाद की आगाही। રાજકોટના ગોંડલ પંથકમાં લાંબા વિરામ બાદ વરસાદ, ધારણા સહિત આસપાસના ગામોમાં 3 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ પડ્યો। ગામ પાસેથી પસાર થતી નદીઓ થઈ ગાંડીતૂર, નદીકાંઠા વિસ્તારના અનેક ખેતરો મોટા પાયે ધોવાણ। રાજકોટના જેતપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ, વીરપુર, પીઠડીયા અને કાગવડ સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ, ભારે બફારા અને ઉકળાટ બાદ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક, વરસાદને કારણે પાકને મળશે જીવનદાન। અમરેલીના લાઠિયાના મતીરાળા ગામે પડ્યો ધોધમાર વરસાદ। ગામના બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। ગામ નજીકથી પસાર થતી નદીના પુલ પરથી ફરી વળ્યું પાણી। અમરેલી જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ, લીલીયા પંથકમાં વરસાદ થયો। લીલીયામાં તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ। લીલીયાની નાવલી નદીમાં પાણીની ભારે આવક। બાબરા પંથકમાં વરસાદ, દરેડ, ખાખરિયા, ગળકોટડી સહિતના ગામમાં વરસાદ। લાઠીના ગ્રામ્ય વિસ્તારોમાં તરબોળ, ચાવંડ, લુવારિયા, હરિપર સહિતના ગામમાં વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ। સુરેન્દ્રગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ચુડાની આસપાસના ચોકડી, કુડલા, ભાણેજરા, ચાયકા સહિતના ગામોમાં ભારે વરસાદ। સુરેન્દ્રગઢના વઢવાણ, જોરાવરનગર અને દુધરેજમાં વરસાદ। સમગ્ર ગ્રામ્ય પંથકમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શરૂઆત। વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, નાની કુમાદ, ખુડદ, નગાસર, હીરાપુરા અને મેદતપુરમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી। બોટાદ જિલ્લામાં વરસાદનું આગમન, બોટાદ, ગઢડા, અલિયાણી, હળદર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, લાંબા વિરામ બાદ વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ। ભરૂચ અને અંકલેશ્વરમાં વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। ભરૂચના ફાંટા તળાવ વિસ્તારમાં ખુલ્લી ગટરમાં ટેમ્પો ફસાયો, વાહન ચાલકનો બચાવ। પલસાણા અંત્રોલીની ઘટના, અંત્રોલીથી ઓવિયાળ વચ્ચેની ખાડીના પુલ પર ફરી વળ્યું પાણી, પુલ પર વહેતા પાણીમાંથી કાર ચાલક પસાર। દાહોદ સ્માર્ટ સિટીની ખુલ્લી પોલ, પહેલા વરસાદમાં પાલિકાની પોલ ઉઘડી, લાખોના ખર્ચે બનેલા રસ્તા પર પડ્યા ખાડા। ટાઉન પોલીસ સ્ટેશન આગળ સરસ્વતી સર્કલ સહિતના વિસ્તારમાં ખાડા પડ્યા। વરસાદ ખેંચાતા કચ્છમાં પશુપાલન ક્ષેત્ર પર ખતરો, પશુપાલકો ચિંતિત। વરસાદ ખેંચાતા 21 લાખ પશુઓ માટે ઘાસની તંગી સર્જાઈ, પશુપાલકોની સરકાર સમક્ષ ઘાસચારાની માંગ। દેવભૂમિ દ્વારિકામાં ખંભાળિયા પીજીવીસેલ કચેરી ખાતે ખેડૂતોએ કર્યો વિરોધ। રોજ માત્ર 2 કલાકમાં વીજળી મળતી હોવાનો ઝાકસિયા ગામના ખેડૂતોનો આક્ષેપ। ઉગ્ર આંદોલનની ચીમકીની સાથે ખંભાળિયા કાર્યપાલક અધિકારીને રજૂઆત। દેવભૂમિ દ્વારિકાના સલાયામાં મોડી રાત્રે બવાલ, તાજિયા જુલુસ કાઢવા મુદ્દે પોલીસ અને સ્થાનિકોની વચ્ચે ઘર્ષણ, સ્થાનિકોના ટોળા પોલીસ પર કર્યો હુમલો। લવ જિયાદના કાયદાને લઈને મોટા સમાચાર, કાયદાની અમુક જોગવાઈની અમલવારી પર હાઈકોર્ટનો મનાઈ હુકમ। લગ્નની બાબતમાં થયેલા સુધારાનો અમલ નહીં, માત્ર લગ્નના આધારે એફઆઈઆર ન થઈ શકે। ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જૂનાગઢના વિસાવદરના ચાપરડા આશ્રમની લીધી મુલાકાત। આ દરમિયાન લવ જિહાદ અંગે તેમણે જણાવ્યું કે હાઈકોર્ટે કરેલા સૂચનોની કોપી નથી મળી, કોપી મળ્યા બાદ જરૂરી નિર્ણય લેવાશે। શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધોરણ 6 થી 8ના વર્ગને શરૂ કરવા અંગે આપ્યું મહત્વનું નિવેદન, કહ્યું વર્ગો શરૂ કરવાનો નિર્ણય પર હાલ વિચારણા ચાલી રહી છે। અમદાવાદની ખાનગી સ્કૂલોએ કર્યો વાલીઓનો સર્વે, કોરોનાના કેસ ઘટતા 60% વાલીઓએ ધોરણ 6 થી 8ના વર્ગ શરૂ કરવાની આપી સંમતિ। વાલીઓની સંમતિને જોતા સંચાલકોની સ્કૂલ શરૂ કરવાની માંગ। સ્કૂલોમાં 50% ફી માફીની માંગ સાથે ગુજરાત હાઈકોર્ટમાં કરાઈ જાહેરાતની અરજી। કોરોના કાળમાં વાલીઓને ફી ભરવામાં પડે છે, હાલાકી ઓલ ગુજરાત વાલી મંડળે કરેલી અરજીમાં આગામી દિવસોમાં થશે સુનાવણી। અમદાવાદ ડીપીએસ ઇસ્ટ સ્કૂલે મંજૂરી ન મળવાની સ્કૂલ વાલીઓને જાણ કરવામાં આવી, આજથી સ્કૂલ બંધ કરવાની હોવાથી વિદ્યાર્થીઓને સર્ટી લઈ જવાની સૂચના અપાઈ। બનાસકાંઠાના થરાદમાં આવેલી નારણદેવી પ્રાથમિક શાળાના શિક્ષકને કરાયો સસ્પેન્ડ, સહકર્મી શિક્ષિકાની અવારનવાર છેડતી કરતા જિલ્લા શિક્ષણ અધિકારીએ શિક્ષકને કર્યો સસ્પેન્ડ।
મોદી સમાજ વિરુદ્ધ રાહુલ ગાંધીની આપત્તિજનક ટિપ્પણીનો મુદ્દો ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ દાખલ કર્યો હતો. બદનક્ષીનો દાવો. ગુજરાત હાઈકોર્ટે ઘટનાના તમામ સાક્ષીઓની તપાસની અરજીને આપી મંજૂરી. સુરતની કોર્ટમાં સાક્ષીઓના નિવેદનનો રસ્તો ખુલ્યો. નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું સ્ફોટક નિવેદન. કોંગ્રેસ નેતાઓને ચોમાસામાં ફૂટી નીકળતા બિલાડીના ટોપ જેવા ગણાવ્યા. કોંગ્રેસને ચૂંટણીમાં કોઈ પૂછતું નહીં હોવાનો પણ કર્યો દાવો. મહેસાણાના ઊંઝામાં ભાજપની યાત્રા. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનું નિવેદન. કોંગ્રેસને કાગળનો વાઘ કહી કોંગ્રેસ જમીન સ્તરે ક્યાંય જોવા ન મળે. રેલી માટે લોકો પણ નથી મળતા. કેબિનેટ પ્રધાન મનસુખ માંડવીયાએ કહ્યું કે પાટીદાર એટલે ભાજપ. રાજકોટમાં ભાજપની જન આશીર્વાદ રેલી દરમિયાન માંડવીયાએ પાટીદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો. માંડવીયાએ કહ્યું કે ચૂંટણી સમયે પાટીદાર સમાજના વિસ્તારની મતપેટીઓ ખુલે તેવા ભાજપને મત મળે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાના નિવેદન સામે નરેશ પટેલની પ્રતિક્રિયા. માંડવીયાનું નિવેદન વ્યક્તિગત હોઈ શકે. સમાજ બોળો છે અને સમાજના લોકો અલગ અલગ વિચારધારા સાથે જોડાયેલા છે. માંડવીયાને કેબિનેટમાં સ્થાન મળવું આવકાર્ય. અમે કેન્દ્રના આભારી. 2022ની ચૂંટણી અને પાટીદાર સીએમ મુદ્દે સમયાંતરે ચર્ચા કરીશું. પાટીદાર અગ્રણી જયરામ પટેલે પણ પ્રધાનના સૂરમાં સૂર પુરાવ્યો. સિદ્ધસર ઉમિયા ધામના ટ્રસ્ટી જયરામ પટેલે કહ્યું કે પાટીદાર સમાજના બે નેતાઓને જે કેબિનેટમાં સ્થાન મળ્યું તેનાથી તેઓ સંતુષ્ટ. પાટીદાર સમુદાય વિશે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયાનું નિવેદન સામે કોંગ્રેસની પ્રતિક્રિયા. કોંગ્રેસ નેતા હિમાંશુ પટેલનું નિવેદન. માંડવીયાના નિવેદને પાટીદારોનું નારાજગી સાથે જોડ્યું. કહ્યું માંડવીયાએ પાટીદારોની નારાજીને દૂર કરવા કર્યો છે પ્રયાસ.